રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન માતા અને ભાણેજનું મૃત્યુ થયું છે. વિસર્જન દરમિયાન આજી ડેમમાં બંને ડૂબી જતા મૃત્યુ થયા છે. ફાયર વિભાગની ટીમે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે. મામા રામભાઈની ઉંમર 33 વર્ષ, ભાણેજની ઉંમર 19 વર્ષ. એક જ પરિવારના બે લોકોના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છે. હાલાકી ઝી 24 કલાક પણ એક વિનંતી કરે છે કે આ સમય વિસર્જન સમય અને હાલમાં નદીમાં પાણી પણ આવ્યા છે, વરસાદી માહોલ છે, તો લોકો ના તળાવમાં જાય, ના ડેમમાં જાય, ના નદીમાં જાય અને આ રીતે મૃત્યુ થઈ રહ્યા છે. હકીકત છે, સાવચેતી જરૂર છે. ગૌરવ જોડાય છે. ગૌરવ, કઈ રીતે આખો ઘટનાક્રમ બન્યો છે? બે એક જ પરિવારના બે લોકોના મૃત્યુ થયા છે. જનક, ગણેશ વિસર્જન હવે ધીમે ધીમે શરૂઆત છે તે થઈ ચૂકી છે. 3 દિવસે 5 દિવસે લોકો ગણેશ વિસર્જન કરતા હોય છે અને આવા સમયે ડૂબી જતા મામા ભાણેજના આજીજેમની અંદર મોતની ઘટના છે તે સામે આવી છે. કોઠારિયા રોડ પર આવેલા મણિનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજે આજી ડેમે પરિવાર છે તે ગયા હતા. ડેમમાં ડૂબી જતા ફાયર બ્રિગેડ દ્વારા બંને મૃતદેહો છે તે બહાર કાઢવામાં આવ્યા છે. મામા રામભાઈની ઉંમર 33 વર્ષ છે, જ્યારે હર્ષ નામના ભાણેજની ઉંમર 19 વર્ષ છે. એક જ પરિવારના બે લોકો છે તે મોત થતા પરિવારની અંદર કલ્પાંત છે તે જોવા મળી રહ્યું છે. સાથે જ મહત્વની વાત છે કે તળાવો ડેમો અત્યારે વરસાદને કારણે ભરેલા છે. જે જગ્યા નિશ્ચિત કરવામાં આવતી હોય છે ગણેશ વિસર્જન માટે ત્યાં જ વિસર્જન છે તે કરવું જોઈએ, એને બદલે અન્ય જગ્યાએ વિસર્જન કરવા ન જવું, તે પ્રકારની તંત્રની પણ ગાઈડલાઈન આવેલી છે. તેમ છતાં પણ લોકો આડેધડ રીતે જ્યાં પણ પાણી ભરેલું હોય ત્યાં વિસર્જન કરવા માટે જતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. જે રીતના જે મામા ભાણેજને જે ડૂબી જવાની ઘટના છે તેની અંદર એક વિડીયો છે તે પણ સામે આવ્યો છે ને તે ઘટનાને લઈને હવે ક્યાંક પરિવારની અંદર પણ કરુણની ટીકા જોવા મળી રહી છે. બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો મામા ભાણેજ એટલે બે ના મૃત્યુ થયા છે. લોકો પણ સાવધાની રાખે, સાઈડમાં જ રાખે, નદી કે તળાવમાં ન ઉતરે, એ જ આપણા માટે હિતાવહ છે.